नमस्ते। राज्य सरकार द्वारा हाल में जे खूब ज महत्वनो निर्णय लेवामां आव्यो छे, 22 प्रकारनी सेवाओ हवे घर बैठा ज मळशे। गामडेथी ज आटली सेवाओनो लाभ गाम लोको लई शकशे, जेनी अंदर रेशन कार्डने लगती तमाम सेवा, जातिना दाखलाओ, अन्य दाखला, एफिडेविट वगैरे 22 प्रकारनी सेवाओनो लाभ गामडेथी ज हवे मेळवी शकाशे। तो गुजरात सरकार द्वारा 8 ऑक्टोबरना रोज डिजिटल सेवा सेतु कार्यक्रम लॉन्च करवामां आवी रह्यो छे। तो हाल में गुजरात सरकारे 3500 गाम में आ कार्यक्रम अमल में मूकवानो निर्णय लीधो छे, जेनी अंदर हाल 2700 गाम में 8 ऑक्टोबर थी आ कार्यक्रम लॉन्च थशे अने 167 तालुका मथकोए आ कार्यक्रम शुरू थशे, जेनी अंदर आ सेवामां डिसेम्बर सुधीमां 8000 गाम कवर करवामां आवशे अने 22 जेटली सेवाओ डिजिटली उपलब्ध थशे। तो आ 22 सेवाओमां रेशन कार्डने लगती सेवाओ, विधवा सर्टिफिकेट, टेम्पररी रहेणाक पुरावो, आवकनो दाखलो वगैरेनो समावेश करवामां आव्यो छे। तो आ विषे मुख्यमंत्री विजयभाई रूपाणीए कह्युं हतुं कि आ सेवाने लगती एफिडेविट जे करावानी होय એ પણ તલાટી પાસે ગામ લોકો કરાવી શકશે, તાલુકા મથકે ગામ લોકોને જવું પડશે નહીં। તો વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તે માટે હવેથી નોટરી પાસે જવાની જરૂર રહેશે નહીં। આ સેવાઓ માટે તલાટીને એફિડેવિટના પાવર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। આ પ્લેટફોર્મ પર 3500 ગામડા મૂકવાના છે, જો કે પેટા ચૂંટણીના કામને કારણે હાલ 2700 ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આવી સેવા આપવાનું ભારતમાં ગુજરાત એકમાત્ર અને પ્રથમ રાજ્ય બનશે। તો 14000 ગ્રામ પંચાયતને તબક્કાવાર કવર કરવામાં આવશે। આગામી વર્ષ સુધીમાં તમામ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે અને આ કુલ 2000 કરોડનો પ્રોજેક્ટ છે, જેમાં 90% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે છે અને 10% રાજ્ય સરકાર સહયોગ આપે છે। તો હાલમાં આ 22 પ્રકારના દાખલા છે એ ઉપલબ્ધ થશે, જેની અંદર રેશન કાર્ડમાં નામ દાખલ કરાવવું, રેશન કાર્ડમાંથી નામ કઢાવવું, રેશન કાર્ડમાંથી સરનામું બદલવું, નવું રેશન કાર્ડ કઢાવવું, રેશન કાર્ડ અલગ કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું, રેશન કાર્ડ સભ્યાવલી માટે અરજી કરવી, કામચલાઉ રહેણાંકનો દાખલો, આવકનો દાખલો, બિન અનામત જાતિ દાખલો, ભાષાગત લઘુમતીનો દાખલો, વિધવા દાખલો, ધાર્મિક લઘુમતી દાખલો, વિકસિત વિકસતી વિચરતી જાતિનો દાખલો, મુખ્યમંત્રી કૃષિ સહાય માટેનો દાખલો, આવકના દાખલા માટે એફિડેવિટ, વિધવા સહાય માટે એફિડેવિટ, રેશન કાર્ડ માટે એફિડેવિટ, જાતિના દાખલા માટે એફિડેવિટ, નામ સુધારવા એફિડેવિટ અને અન્ય તૈયાર એફિડેવિટ। તો આટલી 22 પ્રકારની સેવાઓ છે એ 2700 ગામડા જે સરકાર દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા છે એમાં આ સેવા ગામડેથી જ હવે મળી રહેશે અને આગળના સમયમાં ડિસેમ્બર સુધીમાં 8000 ગામ છે એ કવર કરવામાં આવશે અને આગામી 1 વર્ષ સુધીમાં ગુજરાતના તમામ ગામડાઓમાં આ સેવાઓ શરૂ કરવામાં આવશે।